ચાનખેડામાં બનાવ બની છે, શું વિગત છે? ગઈકાલે સવારે ચાનખેડા વિસ્તારમાં રહેતા એક પ્રજાપતિ પ્રકાશભાઈ નામના વ્યક્તિ પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ વહેલી સવારે 6 વાગે કૂતરાને બિસ્કિટ ખવડાવવા નીચે ઉતરે, જે બાદ ઘરે આવતા હોય છે, પરંતુ થોડો સમય બાદ પણ ઘરે નહીં આવતા, તેમના પત્ની આસપાસ તપાસ કરતાં મળી આવેલ નહીં. બાદ 9 વાગ્યાના અરસામાં એક અજાણ્યા નંબરથી તેમના પત્ની અને તેમના ડ્રાઈવર બાજુમાં હતા એમના પર ફોન આવેલ કે તમારા પતિ પ્રકાશભાઈ અમારા કબજામાં છે, તેમને છોડાવવા હોય તો 1 કરોડ રૂપિયા સનાથળ પાસે અમે એક માણસને મોકલીએ, ત્યાં મોકલાવવા પડશે. જે સમગ્ર હકીકત તેમના પત્ની અને ડ્રાઈવરને મળતા તેઓએ તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશન જઈ સમગ્ર વિગત જણાવતા આ કામના અજાણ્યા શંકાસ્પદ માણસો વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અને એ નંબરવાળા વ્યક્તિ વાઘાભાઈ ભરવાડ વિરુદ્ધ અપહરણનો ગુનો અને ખંડણી માગ્યા બદલનો ગુનો દાખલ કર્યો. જે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી એડિશનલ કમિશનર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, ડીસીપી ચૈતન્ય માંડલિક સાહેબ, એસીપી સરનાઓએ આ બાબતે તાત્કાલિક ભોગ બનનારને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છોડાવવા માટે ટીમની રચના કરેલ. અત્રે ક્રાઇમ બ્રાન્ચના પોસઈ સ્નેહિત દેસાઈ અને પોસઈ શિણોલનાઓને આ સમગ્ર બનાવથી વાકેફ થઈ ખાતરી કરતા જાણવા મળેલ કે ભોગ બનનાર પ્રજાપતિ પ્રકાશભાઈને જે અપહરણ કરવામાં કરતાઓ છે તેમનું અપહરણ કરાવવામાં નરેન્દ્રસિંહ રાઠોડ ભાયલા બાવળાના વતનીનો હાથ છે, જેમને લીંબડી તરફના કોઈ ભરવાડ તેમના સાગરીતો સાથે આ અપહરણનો અંજામ આપેલ છે. જે બાબતે ખાનગી રીતે અને ટેકનિકલ રીતે તપાસ કરતા આ ભોગ બનનારને લીંબડી તાલુકાના રળોલ ગામ ખાતે બે અન્ય તેમના સાગરીતો યુનિસભાઈ, આદમભાઈ અને બીજા ઇસ્માઇલભાઈ એમના ત્યાં આશરો આપેલ છે. જે તપાસ કરી સમગ્ર બનાવથી વાકેફ થઈ આ કામે જે ભોગ બનનાર છે તેમને જલ્દીમાં જલ્દી છોડાવવા માટે બંને પોસઈએ આ શંકાસ્પદ લોકેશન લીંબડી ખાતે જઈ રેડ કરતા એક જગ્યા પર આ ભોગ બનનારને ગોંધી રાખેલ હતો. તેની સાથે આ નરેન્દ્રસિંહ રાઠોડ, વાઘાભાઈ ભરવાડ, રઘુભાઈ ભરવાડ અને બે ત્યાંના લોકલ ગામના જે નામ વ્યક્તિઓ છે તેમને આશરો આપ્યો. 5 વ્યક્તિઓ અને ભોગ બનનારને ત્યાંથી છોડાવવામાં આવેલ હતા. બાદમાં જાણવા મળેલ કે આરોપીઓને પોતાના પૈસાની ઉઘરાણી માટે લેતી દેતી મામલે 5-1 કરોડ રૂપિયા આ કામના ભોગ બનનાર પાસે લેવાના નીકળતા હોય તે વસૂલી માટે આનું અપહરણ અન્ય 3 અહીંના લોકલ અમદાવાદ શહેરમાં રહેતા મૂળ લીંબડી તરફના ભરવાડ રામજીભાઈ અને તેના ઈસમો દ્વારા વહેલી સવારે 6-6:30 વચ્ચે અપહરણ કરાવેલ હતું. અને બાદમાં આ અપહરણ કરનાર વ્યક્તિઓએ આ શેલાભાઈ ભરવાડ, રઘુભાઈ ભરવાડ અને વાઘાભાઈ ભરવાડને આ ભોગ બનનારને સોંપી દીધેલ. સાંજ સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ અપહરણકર્તાઓને પકડી અને ભોગ બનનારને છોડાવેલ છે. સાહેબ, જે વચ્ચે જે ગોઠવનાર છે અને જે ભોગ બનનાર છે એમના સંબંધ બહાર આવ્યા છે કે કોઈ ઉઘરાણી માટે? જે અપહરણ કરાવનાર છે નરેન્દ્રસિંહ રાઠોડ, તેમને આ જે ભોગ બનનાર છે એમને અલગ અલગ સમયે કુલ 4-5 કરોડ રૂપિયા આપેલા હતા, જે લેવાના નીકળતા હતા. એટલે આ બંને વચ્ચે આ નાણાકીય વ્યવહાર હતો અને ઘણા સમયથી આ ડિસ્પ્યુટ ચાલતો હતો અને ધમકીઓ પણ આપેલી હતી. જે પૈસાની ઉઘરાણી વારંવાર છતાં નહોતા આપતા, એટલા માટે આખરે આમને અપહરણનું પ્લાન કરી ડરાવી ધમકાવી કોઈ પણ રીતે પૈસા કઢાવવા સારું આ અપહરણ કર્યા હોવાનો મોટિવ જાણવા મળે. કેટલા માણસોની ધરપકડ થઈ અને 5 વ્યક્તિઓની ધરપકડ થઈ છે. હજુ અપહરણ કરનાર રામજી ભરવાડ તેમાં તેની સાથેના 2 અન્ય સાગરીતની ધરપકડ કરવાની બાકી છે.